नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत छे एजुकेशन इन गुजराती चैनल पर। आज आपणो टॉपिक छे धोरण 6 विषय विज्ञान, तेमां आपणे जोईए चेप्टर नंबर 1। तेमनुं नाम छे खोराक क्यांथी मळे छे। तेमां आपणे जोईए कि आपणे आटलुं जाणीए छीए कि सजीवोने जीवन जीववा माटे खोराकनी जरूर छे। पछी आपणे खोराकना स्रोतो विशे पण जाणीए छीए कि खोराक छे आपणने क्यांथी मळे छे, अने त्यारबाद आपणे जोईए कि आपणे खोराकनी विविधताथी परिचित पण छीए। तेवी ज रीतना आपणे जोईए कि एमां अध्ययन निष्पत्तिओनुं के अवलोकी शकाय तेवा गुणधर्मना आधारे वस्तु सजीव अने प्रक्रियानुं वर्गीकरण करे छे। पछी प्रश्नना जवाब मेळवा माटे सरळ तपास हाथ धरे छे अने प्रक्रिया अने सजीवोने नाम निर्देशवाळी आकृति એટલે કે ફ્લો ચાર્ટ દોરે છે। આપણે જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો, એમાં પહેલું છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થના સ્ત્રોતને તમે કેવી રીતે ઓળખશો। આપણે જોઈએ કે કોઈ પણ ખાદ્ય પદાર્થના સ્ત્રોતને આપણે ઓળખવા માટે આપણે પ્રાણીઓ કે જે ખાદ્ય પદાર્થ ખોરાક તરીકે અનાજ કઠોળ શાકભાજી તથા ફળોનો ઉપયોગ કરે તે વનસ્પતિ સ્ત્રોત, ત્યારબાદ દૂધ ઈંડા માછલી માંસ વગેરે પ્રાણી જે છે એ ખાદ્ય પદાર્થ એટલે કે પ્રાણી સ્ત્રોત છે। હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ કે એવા ચાર ફળના નામ જણાવો કે જેને આપણે શાકભાજી તરીકે ખાઈએ છીએ। એ કેવા ચાર ફળના નામ કે જેનો આપણે શાકભાજી એટલે કે શાક બનાવીને પણ ખાવામાં ઉપયોગ કરીએ છીએ, તો તેમાં આવશે કેળા કેરી ચેબડું અને શક્કર ટેટી। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે પ્રાણીઓનું થોડા દિવસ અવલોકન કરી તેઓ ખોરાક તરીકે શું લે છે તેની યાદી તૈયાર કરો। તેમાં આપણે જોઈએ કે ગાય છે એ ખોરાક તરીકે ઘાસ ખોળ તથા અન્ય વસ્તુઓમાં ખાણ એ પણ લે છે। હવે બિલાડી છે તે દૂધ ઉંદર પછી નાના પક્ષીઓનો શિકાર કરે પછી ચકલી નાના નાના જીવડા વગેરે ખાય છે, અને કૂતરું તે રોટલો રોટલી માંસ નાના પક્ષી અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે। ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે કે સરગવા એ વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, તપાસ કરી જવાબ પ્રાપ્ત કરો। તેમાં આપણે જોઈએ કે જે સરગવા નામની જે વનસ્પતિ છે તેનો ફળનો ઉપયોગ છે એ આપણે ખોરાક તરીકે કરીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેના દરેક માટે બે બે વનસ્પતિઓના ઉદાહરણ આપો। એમાં આપણે જોઈએ કે ખોરાક તરીકે વપરાતા મૂળ કે જે વનસ્પતિના મૂળ છે એ આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં આવશે ગાજર બીટ અને મૂળો। પછી ત્યારબાદ જોઈએ આપણે ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, તો એમાં આવશે બટેકા અને શેરડી। ત્યારબાદનું છે કે ખોરાક તરીકે વપરાતા પર્ણો કે જે વનસ્પતિના જે પર્ણનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ તેવી વનસ્પતિઓ છે કોથમીર પાલક મેથીની ભાજી વગેરેના પર્ણનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। પછી ત્યારબાદ ખાદ્યફળમાં આવશે કેરી અને બોર। પછી ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 કે ખાદ્ય તેલ છે કઈ કઈ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે। ખાદ્ય તેલ એટલે કે આપણે જે તેલનો ઉપયોગ ખાવામાં કરીએ છીએ તે તેલ છે આપણને કઈ વનસ્પતિમાંથી મળે છે, તો આપણે જોઈએ કે ખાદ્ય તેલ છે એ આપણને મગફળી તલના બીજ સોયાબીન વગેરે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 કે ખોરાકને આધારે
नीचे आपेला प्राणीओना वर्गों मुजब वर्गीकरण करो। एम आप जो तृणाहारी प्राणीओ तृणाहारी एट के एम ससलू जीराफ खिस्कोली वगैरह। त्यारबाद आप जो मांसाहारी प्राणीओ मांसाहारी प्राणीओ में आित्तो वाघ सिंह दीपड़ो वगैरह। અને મિશ્રાહારી પ્રાણીઓ મિશ્રાહારી પ્રાણીઓમાં આવશે મનુષ્ય રીંછ બિલાડી કૂતરો વગેરે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 કે કઠોળને ફણગાવવા તમે શું કરશો। કઠોળને સૌપ્રથમ આપણે 10-15 કલાક પાણીમાં પલાળી દઈશું, પછી બીજે દિવસે આપણે તેમાંથી બધું પાણી કાઢી લઈ અને એક સુતરાઉ ભીના કપડામાં વીંટોળી લેશું અને પછીના દિવસે એ બીજમાંથી નાના નાના સફેદ ફણ જેવી રચના છે એ વિકાસ પામે છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો, તેમાં આપણે જોઈએ કે સસલું છે તે તૃણાહારી પ્રાણી છે, પછી શેરડીમાંથી આપણને ગોળ અને ખાંડ મળે છે। 11મી ખાલી જગ્યા જોઈએ કે બતક છે એ ઈંડા આપે છે। 12મો પ્રશ્ન ખાલી જગ્યા જોઈએ કે ચાના છોડના પર્ણ છે એ ચામાંથી મેળવવામાં એમાંથી આપણે ચા મેળવીએ છીએ। 13મું છે કે દૂધ અને તેની બનાવટો એ પ્રાણીજન્ય ખાદ્ય સ્ત્રોત છે। 14મું છે કે પાણીમાં ઉગતી હોય તેવી ખાદ્ય વનસ્પતિની યાદીમાં કમળ લીલ અને વડ। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 15મો કે મધમાખી દ્વારા મધ બનાવવાની પ્રક્રિયાના પગલાં નીચેના લંબચોરસમાં લખવું। તેમાં આપણે જોઈએ કે મધમાખી છે સૌ પ્રથમ ફૂલનો રસ સૂચે છે, પછી એ ફૂલોને એક કોથળીમાં સંગ્રહ કરે છે, રસ એકઠો થાય ત્યારે તેને મધપૂડામાં એકઠો કરે છે, પછી મધપૂડામાં પોતાના ખોરાક તરીકે સંગ્રહાયેલો રહે છે। ત્યારબાદ આપણે જોઈએ કે તફાવતના બે મુદ્દા લખો। એમાં આપણે જોઈએ કે તૃણાહારી અને માંસાહારી। તૃણાહારીમાં પેલું છે કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે તે પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે, અને જે પ્રાણીઓ ખોરાક તરીકે તેમજ પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણી કહેવામાં આવે છે। દાખલા તરીકે ગાય ભેંસ બકરી ઊંટ હાથી એ વગેરે તૃણાહારી પ્રાણીઓ છે, જ્યારે માંસાહારી પ્રાણીઓમાં સિંહ વાઘ દીપડો શિયાળ ચિત્તો વગેરે માંસાહારી પ્રાણીઓ છે। 17મો પ્રશ્ન છે કે સહઅધ્યાયી સાથે ચર્ચા અવલોકન કે સંદર્ભ સાહિત્યમાંથી માહિતી એકત્રિત કરી નક્કી કરો કે કૂતરો છે એ ખોરાકના આધારે કેવા પ્રકારનું પ્રાણી છે। તેમાં આપણે જોઈએ કે કૂતરો છે એ ખોરાકના આધારે મિશ્ર પ્રકારનું પ્રાણી છે। 18મો પ્રશ્ન કે શું દરેક વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય, શા માટે? તો એનો જવાબ છે કે ના, દરેક વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે કેટલીક વનસ્પતિઓ ઝેરી હોય છે એટલે આપણે ખોરાક તરીકે તેમનો ઉપયોગ કરી શકતા નથી। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 19મો કે તપાસ કરી નક્કી કરો કે ગાય એ ખોરાકના સંદર્ભે કેવા પ્રકારનું પ્રાણી છે। તેમાં આપણે જોઈએ કે ગાય છે એ ખોરાક સંદર્ભે શાકાહારી પ્રાણી છે, તે ઘાસ કપાસિયા ખોળ વગેરે જેવી વનસ્પતિ જ પેદાશોનો ઉપયોગ કરે છે, માટે તેને આપણે શાકાહારી કે તૃણાહારી પ્રાણી કહીએ છીએ। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 20મો કે ખોરાકનો બગાડ અટકાવવા માટે તમે ક્યાં ક્યાં પગલાં લેશો, તો કે ખોરાકનો બગાડ અટકાવવા માટે જરૂરિયાત પૂરતી જ રસોઈ બનાવવી જોઈએ, કોઈ પણ પ્રસંગમાં ખોરાક વધ્યો હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવો જોઈએ,
અને ખોરાકનો સૂક્ષ્મ જીવોથી બગાડ ન થાય તે માટે આપણે તેને ફ્રીજમાં રાખવો જોઈએ. 21મું છે કે રાજ્યના નામની સામે તે રાજ્યમાં ખોરાકમાં લેવાતી વાનગીઓના નામ લખી કોષ્ટક પૂર્ણ કરો. તેમાં આપણે જોઈએ કે રાજ્ય અને એના ખાદ્ય પદાર્થમાં ગુજરાતમાં આવશે દાળ ભાત, રોટલો, ખીચડી, કઢી, ખમણ અને ઢોકળા. તેવી જ રીતે આપણે રાજસ્થાનમાં જોઈએ તો કે દાળ ભાત, શાક અને ગોળ. મહારાષ્ટ્રને ખાદ્ય પદાર્થમાં પાઉંભાજી, વડાપાઉં, દાળ ભાત, શાકભાજી, રોટલી. પંજાબમાં પંજાબી શાક અને લસ્સી. કેરળમાં પનીર ટીકા, બિરયાની, ચિકન અને ભાત. ત્યારબાદ આપણે જોઈએ 22મો પ્રશ્ન, ખરા ખોટા. તેમાં પહેલું છે કે વંદો છે એ મિશ્રાહારી છે. એકદમ સાચું છે. બીજું, મીઠું એ વનસ્પતિજન્ય પેદાશ છે, એ વિધાન ખોટું છે. ત્રીજું છે કે રીંગણ એ ફળ છે, એ વિધાન પણ ખોટું છે. અને ચોથું, મધમાખીને આખા વર્ષ દરમિયાન પુષ્પ અને તેનું મધુરસ મળી રહે છે, એ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે 23મું જોઈએ કે શું આપણે કોઈ અજાણી વનસ્પતિને ચાખવી કે ખાવી જોઈએ, શા માટે? તો કે ના, આપણે કોઈ પણ અજાણી વનસ્પતિને ચાખવી કે ખાવી જોઈએ નહીં, કારણ કે એ ઝેરી પણ હોઈ શકે છે. 24મો પ્રશ્ન જોઈએ કે ખોરાક લેવાને આધારે મનુષ્યને કેવું પ્રાણી ગણી શકાય, તૃણાહારી, માંસાહારી કે મિશ્રાહારી, શા માટે? કે ખોરાક લેવાને આધારે મનુષ્યને આપણે મિશ્રાહારી પ્રાણી ગણી શકીએ છીએ, કારણ કે મનુષ્ય છે વનસ્પતિ અને વનસ્પતિ પેદાશો પણ ખાય છે, અને માંસાહારી એટલે કે માંસ પણ ખાય છે. ત્યારબાદ આપણે જોઈએ 25મું કે કાગડું જે ખોરાક ખાય છે તેના આધારે તેને કયા પ્રકારનું પ્રાણી કહી શકાય. તેનો જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કાગડું જે ખોરાક ખાય છે તેના આધારે તેને મિશ્રાહારી પ્રાણી કહી શકાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.